મારું નામ મનોજભાઈ મેકવાન છે. હું 1987થી આશાદીપ સાથે જોડાયેલો છું. હું લક્ષ્મીબેન બાબુભાઈ પરમાર ગામ અંબાવની વતની છું. સીડી કહો કે પગથિયું કહો, આશાદીપ જ મેઇન પગથિયું હતો અમારું અમારા જીવનમાં આગળ વધવાનું. આશાદીપ શરૂ કરવા માટેની જે પ્રેરણા છે એ જ્યારે હું ગુજરાતીનો અભ્યાસ કરતો હતો અને ગુજરાતી પ્રેક્ટિસ કરવા માટે ગોમતીપુર ગયો તે સમયે લોકો સાથે મારો સંપર્ક બહુ થયો. યુવાનો સાથે એક સંપર્ક થયો અને યુવાનોનું એક ગ્રુપ ઊભું થયું, તરુણોદય મંડળ ગ્રુપ. એમની સાથે હું કામ કરતો હતો જ્યારે મારો અભ્યાસ ચાલુ હતો. ત્યારે લગભગ મારા અભ્યાસનો અંત આવ્યો ત્યારે મારા મનમાં થયું કે મારે કંઈક તો કરવું છે, અને તરત જ મારા મનમાં આવ્યું યુવાનો માટે કંઈક કરવું છે. મને લાગ્યું કે એવી એક જગ્યા શરૂ કરવી જોઈએ કે જ્યાં યુવાનો સહેલાઈથી આવી શકે છે, એમને માટે આશા છે, એમને માટે ત્યાં માર્ગદર્શન મળે, પ્રોત્સાહન મળે એ રીતે છે. અને એટલે મેં ખેડા જિલ્લા, તે સમયે ખેડા જિલ્લાના લગભગ મોટાભાગના ગામોમાં હું ગયો, લોકો સાથે વાત કરી મારે આ શરૂ કરવાનું છે, અને દરેક ગામમાં લોકો સ્વયંસેવકો તૈયાર કર્યા કે અમે આમાં આવવા તૈયાર છે. એટલે લોકોને બહુ સારો પ્રતિભાવ હતો અને સહકાર આપવા તૈયાર હતા. એટલે મેં કીધું તમે સહકાર આપવા તૈયાર હોય તો દરેક ગામમાં એક સ્વયંસેવકની મંડળી બનાવી, અને એ મંડળી બનાવીને અમે આના વિશે ચર્ચા કરી. વારંવાર મળતા હતા અને લોકો પૈસા પણ આપતા હતા, થોડા ઘણા, બહુ નહીં પણ થોડા પૈસા પણ. અને એ રીતે વાત કરતાં કરતાં અમને લાગ્યું કે અહીં યુવાનો માટે વિદ્યાનગરમાં શરૂ કરવાનો છે, અને વિદ્યાનગરમાં આવી રીતે શરૂ કરવાનો વિચાર જે રીતે અમે શરૂ કર્યું કરતા, એટલે કે શોર્ટહેન્ડ ટાઈપિંગ ઇંગ્લિશનું, એનું કારણ એ પણ હતો કે હું અહીં આણંદમાં આવ્યો અને પછી વિદ્યાનગરમાં એક વર્ષ રહ્યો હતો એક સોસાયટીમાં, અને મારા સંપર્કમાં મને એમ લાગ્યું કે જે આપણા વિદ્યાનગરની આજુબાજુ જે જોબ છે, જે ફેક્ટરીઓ છે, એ બધામાં સાઉથના લોકો આવીને કામ કરે છે, ખાસ કરીને સેક્રેટરીયલ લાઇનમાં. એટલે મને એવું હતું ગુજરાતના લોકોને ઇંગ્લિશ આવડે તો કેવું સારું, તો એ લોકો ગુજરાતી જાણે છે અને ઇંગ્લિશ જાણે છે, એટલે એમને આ મળવા માટે તક મળે. એટલે અમે પછી નક્કી કર્યું કે આશાદીપની શરૂઆત કરીએ, અને આશાદીપમાં પહેલાં ઇંગ્લિશનું શરૂ કરીશું, અને એ રીતે આ સંસ્થા શરૂ કરી. અને નામ પણ એટલા માટે આશાદીપ, એટલે યુવાનોના આશા માટેનો એક દીવ અમે સળગાવવાનો પ્રયત્ન. સિસ્ટરો કોર્સ કરવામાં ચલાવવા માટે આવ્યા, ચાર સ્ટાફ માટે ત્રણ વિદ્યાર્થીઓ હતા, એટલે આ એક નિરાશાજનક અનુભવ હતો. એટલે અમે લાગ્યું કદાચ આ લોકોની ઈચ્છા ના હોય, એટલે એમ અમે મારા વોલેન્ટિયર સ્વયંસેવકો દરેક ગામમાં છે એમને બોલાવ્યા. એમને બોલાવીને વાત કરી કે આ ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે તો ચલાવી શકતા નથી, એટલે સ્વયંસેવકોએ કહ્યું ના ફાધર, તમે ચલાવો, અમે એની જવાબદારી લઈએ છીએ. એટલે એ લોકોએ જવાબદારી લીધી, અને નેક્સ્ટ યર અમને 30 વિદ્યાર્થીઓ મળ્યા, અને 30 વિદ્યાર્થીઓમાંથી મને લાગે છે 26 જણને અમે પસંદ કર્યા, અને આજે 26 જણ નોકરી કરે છે. હમણાં એક જણ આવ્યા મને મળીને વાત કર્યા કે ફર્સ્ટ બેચના ફાધર, ઓલ ઓફ અસ આર નોકરી. એટલે 40 વર્ષની ઉજવણી કરતાં મને આનંદ થાય છે, કારણ કે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને એમણે શરૂ કરેલી વસ્તુ 40 વર્ષ સુધી કામ કર્યું એ. અને એ ઉપરાંત જેને જેને તમે મળો જૂના વિદ્યાર્થીઓ, એ બધા કહે છે કે અમને આશાદીપમાંથી ફાયદો થયો છે, અને એને લીધે અમે અત્યારે અહીં છીએ. અને આજે મને આ બધાને સાંભળતા મને લાગે છે આશાદીપે ઘણું કર્યું છે, અમને લાગ્યું નથી કે અમે આટલું બધું કર્યું છે. ધોરણ 12 પછી આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હોવાથી અમે શોધતા હતા કે મને તાત્કાલિક ટૂંક સમયમાં કંઈ સારી એવી જોબ મળે કે જેથી ઘરની બધી જવાબદારી લઈ શકાય. પપ્પા હતા નહીં, બહુ ગરીબ પરિસ્થિતિમાં, બહુ ગરીબ પરિવારમાંથી આવતો હતો, અને એવામાં મને એક સાહેબ હતા, એમણે વાત કરી કે તો આશાદીપમાં જા,
તારા માટે બહુ સારું સેન્ટર છે. એટલે 1987થી 12મા પછી હું સીધો આશાદીપમાં આવ્યો અને આશાદીપની અંદર મારું સિલેક્શન થયું. એ વખતે ખૂબ સ્પર્ધાઓ ચાલતી હતી, પણ જ્યારે મારું આશાદીપમાં ઓફિસ મેનેજમેન્ટની અંદર મારું સિલેક્શન થયું ત્યારે મને ખૂબ આનંદ થયો અને બહુ ચેલેન્જિંગ હતું. અને એ વખતના ડાયરેક્ટર ફાધર ઝેવિયર મંજૂરિયાને મને કીધું કે આ બીજા બધા કોર્સ કરતાં બહુ જુદો કોર્સ છે, પણ આગળની બધી સફળતા લોકોને જોયા પછી મને એવું લાગ્યું કે ગમે તે થાય પણ હું આ કોર્સ પૂરો કરીશ. અને મને એ આશાદીપમાંથી જ મને એક જાતનો ગઢવામાં આવ્યો અને એ ખરેખર મારા માટે બહુ ટફ હતું કે કેમ કે મને મારું એજ્યુકેશન બહુ પૂર હતું, પણ તેમ છતાં મને સરસ સારામાં સારું અહીં અંગ્રેજી શીખવાડવામાં આવ્યું, ટાઈપિંગ શીખવાડવામાં આવ્યું અને મારામાં જે રહેલી જે કંઈ શક્તિઓ હતી એ બધી શક્તિઓ અમારી જે કળાઓ હતી એનો વિકાસ આશાદીપમાંથી મને કરવામાં આવ્યો. અને જેવો સ્ટુડન્ટ્સમાંથી અહીંથી પાસ થઈને બહાર જેવો નીકળ્યો અને ફક્ત ઝેવિયર મંજૂરાની નજર એમણે જોયું હશે કે હું કંઈ કામ કરી શકું એમ છું, અને પછી એમણે મને આશાદીપમાં એક સ્ટાફ તરીકે પણ મને લીધો. અને કહેવાનો મને અહીંથી જે સામાજિક નિસ્બતતા એ અહીંથી મને ખાસ શીખવા મળી, અને સામાજિક નિસ્બતતાને લીધે સમાજમાં ક્યાં પણ અન્યાય થાય, સમાજમાં જ્યાં કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય તો, અને ગરીબ વંચિતોની જે પરિસ્થિતિ છે, દલિતોની પરિસ્થિતિ છે, આદિવાસીની પરિસ્થિતિ છે, એનો સામાજિક એનાલિસિસ કરતાં શીખ્યો, એને સમજતા શીખ્યો અને આના માટે હું શું કરી શકું, મારો શું રોલ, એ મને બહુ જ અહીંથી ઘણી શીખવા મળ્યું. મને અનેક તકો આપવામાં આવી છે અહીંથી, મને નેશનલના ઘણા બધા નેશનલ લીડરશીપ ટ્રેનિંગોમાં ઇન્ટરનેશનલ લેવલે અમેરિકા, ફ્રાન્સ આ બધી જગ્યાએ પણ મને આશાદીપમાંથી મોકલવામાં આવ્યો હતો. અને જેના થકી મને ખ્યાલ આવ્યો કે સમાજ શું છે આપણે. અને જ્યારે હું અહીંથી આશાદીપમાંથી છૂટ્યા પછી પણ મને મારામાં જે સામાજિક નિસ્બતતાના જે બીજ રોપાયેલા એ આશાદીપ થકી હતા. અને ફાધર ઝેવિયર મંજૂરાનો હું જાહેરમાં ખૂબ આભાર માનું છું કે એમના થકી જ હું આજે જે કંઈ છું એ એમના થકી છું. અહીં છોડ્યા પછી પણ મને એવું જ થયું કે ચલો હું પણ મારું એક અલગ વર્ક છે ત્યાં હું કામ કરું. અને આજે મારું જે સીડીએસ સેન્ટર છે, કોમ્યુનિટી ડેવલપમેન્ટ સોસાયટી, એમાં પણ અમે આ જ આશાદીપના જે મૂલ્યો છે, એ ક્રિશ્ચન મૂલ્યો, એ જે બધા મૂલ્યો છે, માનવીય મૂલ્યો, એ લઈને જ અમે કામ કરી રહ્યા છીએ. અને બહુ સારા મિત્રો મળ્યા છે, મને ખૂબ સારું જ્ઞાન મળ્યું છે, મને બહુ સારો નાગરિક બનાવ્યો છે. મારું આજે જે કંઈ છું હું આશાદીપને લીધે છું. તો ખરેખર આશાદીપે આવા મારા જેવા ઘણે અનેક નેતાઓ પેદા કર્યા છે અને જે આજે પોતાના પગ પર છે, કેમકે અમે ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું કે હું આટલો સારી સંસ્થા ચલાવી શકીશ કે આવા લોકો આગળ આવી શકે, પણ જે કંઈ મને મળ્યું છે એ બધું આશાદીપના લીધે છે. તો ફરી વાર હું એક બધા આશાદીપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે જ્યારે જ્યારે મારી કંઈ જરૂર પડશે તો હું આશાદીપ સાથે રહીશ અને આશાદીપના મૂલ્યો હું અંતિમ તક સુધી અમે આ મૂલ્યો ટકાવી રાખ્યા છે અને એ જ મૂલ્યોને આધારે અમે આ સામાજિક કામ કરી રહ્યા છીએ. આભાર. હું આશાદીપ સાથે લગભગ 2003માં આ ક્રેડિટ સોસાયટીની જે સ્થાપના થઈ એમાં હું પ્રમુખ તરીકે આવી હતી. ત્યાર પછી અમે બચત મંડળીનું બધું કામ કરતા હતા. એવામાં મારા મોટા બેન છે જેઓ આંકલાવ ગામમાં રહેતા હતા અને તેમને તેમના મિસ્ટરે મારી નાખ્યા અને એ કેસ બાબતે મેં ફાધર, આમ તો બધા લોકો નાસીપાસ થઈ ગયા હતા અને બધા એવું કહે કે હવે એને દફનાવી દીધી છે અને પછી શું થશે, અને મને કોઈનો સપોર્ટ નહોતો. પરંતુ પછી મને અહીંયા આશાદીપમાંથી મને કહેવામાં આવ્યું કે બેન તમે આટલા બધા એક્ટિવ છો અને બધા લોકોનું કામ કરો છો તો તમારા ઘરનો પ્રશ્ન છે તો કેમ તમે કરતા નથી. એટલે પછી મને થોડું આમ શું કહેવાય કે હિંમત આવી અને હું પછી ફાધરને મળી આવીને પછી ફાધરે મને કહ્યું કે કંઈ વાંધો નહીં, વકીલો છે આપણા આપણી સાથે. એટલે હું એમની પાસે આવી અને એમણે મને માર્ગદર્શન આપ્યું. પછી મારી મમ્મી અરે મારી બેનને દફનાવી દીધાના 7 મહિના થયા હતા. 7 મહિના પછી અમે આશાદીપમાંથી વકીલોને બધા અમને થઈને બોડી કઢાવવા માટેની બધી પ્રોસિજર કરી અને પછી એની 7 મહિને બોડી કઢાવી દફનાવી હતી. અને એ પછી કઢાવ્યા પછી એ મારા જીજાજી છે એમને કંઈક 2 વર્ષની સજા થઈ અને મને આશાદીપ થકી બહુ સરસ સપોર્ટ મળ્યો.
તો હું એટલે સુધી પહોંચી શકી, બાકી મારી કોઈ કેપેસિટી કે મારી હેસિયત નથી. એટલે આશાદીપ છે તો બહુ સરસ છે. આશાદીપમાં આવ્યો એ પહેલાં ભણતા હતા અને શું કહેવાય કે ચીલા ચાલુ એક કોઈ ગોલ નહોતો આપણા જીવનમાં, પણ અહીંયા આવ્યા પછી આ બે વર્ષ પછી સાચી દિશા મળી જીવનની. જીવનનું ઘડતર તો થયું જ, પણ અમે અમારી રીતે વિચારતા થયા. અને અત્યારે આ તાતી જરૂરિયાત છે કે લોકોને વિચારતા કરવા, એ ખૂબ જ અગત્યનું પાસું છે.